ઘારિયાધાર મામલતદારને નગરપાલિકા દ્વારા ફાળવેલ જમીન પર પ્લોટના કાચા મકાન બનાવી વસવાટ કરતા ગરીબ અને સોફી સમાજના લોકો દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. સનદ મેળવવા અભિયાન સમિતિના સૌ નગરપાલિકા દ્વારા ફાળવાયેલા જમીન પર લોટમાં કાચા મકાન બનાવી વસવાટ કરતા ગરીબ અને શોષિત સમાજના લોકો અમારી આપવીતી લખી જણાવીએ છીએ કે ગારિયાધાર સામે પટેલવાડી પાસે અમે વર્ષોથી રહેતા હતા. નગરપાલિકા ગારિયાધારની તારીખ 27/8/1996 સામાન્ય સભામાં થયેલા ઠરાવ નંબર 9 મુજબ પટેલવાડી આગળ આવેલ રસ્તામાં ચુનારાઓ એટલો કે અમેને દબાણ દૂર કરવા સુખનાથ મંદિરના પૂજારી સહિતનાઓને દબાણ દૂર કરવા માટે નગરપાલિકાની માલિકીની જમીનમાંથી ઔદ્યોગિક વિસ્તારના પૂર્વ ભાંગે ખારાને કાંઠે 50 ચોરસવારના પ્લોટ વિનામૂલ્યે સોંપવાનું નક્કી કરવામાં આવી છે અને આ કામગીરી કરવાની જરૂરી તમામ સત્તા પ્રમુખ નગરપાલિકાને આપવાનું કરાવેલ છે. ઠરાવ સર્વનુમતે મંજૂર થયેલ છે. આ ઠરાવથી સોંપેલ જમીનમાં અમે તારીખ 10/1/1997 આજ સુધી રહેતા આવેલા છીએ. નગરપાલિકા ગારિયાધારને વેરા તથા વીજળી બિલ ભરી નાગરિક તરીકે ફરજ અદા કરી જગ્યાનો ભોગવટો કરી રહ્યા છીએ, પરંતુ સરકાર તરફથી માલિકી સનદ કે પાકું બાંધકામની પરમિટ મળેલ નથી. આ વિષયે ન્યાય મેળવવા અમો તમામ પરિવાર દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં અમો હજુ ન્યાયથી વંચિત છીએ. કલેક્ટર સનદ આપશે તેવો જવાબ મળે છે તો અમો અભણ ભોળા લોકો તમામ કક્ષાએ રજૂઆત કરી થાકી ગયા છીએ. જે વિભાગ નિર્ણય કરવાનો હોય, જે અધિકારે સનદ આપવાની હોય, અમોને ન્યાય કરી આપો. છેલ્લા 25 વર્ષથી રજોડતા પરિવારોને ન્યાય નહીં મળે તો અમો ઘર પરિવાર સાથે તારીખ 1/1/2019 મામલતદાર કચેરી પર ધરણા પ્રદર્શન કરી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. નિલેશ ઢીલા સાથે NS ગુજરાત ન્યૂઝ, ભાવનગર.